આજે આપણે નવું ચેપ્ટર લઈશું, 5 ચેપ્ટર 5 હિયર એન્ડ ધેર, બરોબર? હવે હું તમને સમજાવીશ હિયર ક્યાં મુકાય અને ધેર ક્યાં મુકાય. પહેલા જુઓ, ટી એચ આઈ એસ, ધીસ, ધીસ એટલે શું થશે? આ, બરોબર? પાસેની વસ્તુ દર્શાવવા, જો નજીક વસ્તુ હોય એ વસ્તુ દર્શાવવા માટે તમારે શેનો ઉપયોગ થશે? ધીસ નો ઉપયોગ થશે. પછી છે ટી એચ એ ટી, ધેટ, ધેટ એટલે પેન, પેલું એટલે આપણે દૂરની વસ્તુ બતાવવા માટે, કોઈ ઝાડ દૂર હોય તો એની એને બતાવવા માટે આપણે શું લખીએ? ધીસ ઇઝ એ ટ્રી, એટલે દૂરની વસ્તુ દર્શાવવા માટે શેનો ઉપયોગ થશે? ધેટ નો, બરોબર? પછી છે હિયર, હિયર એટલે એચ ઈ આર ઈ, હિયર એટલે અહીં, જે વસ્તુ તમારી પાસે, તમારી નજીક, તમારી સામે પડી હોય એ વસ્તુ દર્શાવવા માટે તમે શેનો ઉપયોગ કરી શકો છો? હિયર, બરોબર? પાસેની વસ્તુ દર્શાવવા માટે. પછી એની સાથે તમારે હિયર સાથે શું લાગશે? ધીસ, ઈ એચ આઈ એસ, ધીસની સાથે વપરાય છે. હિયર કોની સાથે વપરાશે? ધીસની સાથે વપરાશે. પછી છે ટી એચ ઈ આર ઈ, ધેર, ધેર એટલે ત્યાં, ત્યાં એટલે થોડી દૂર વસ્તુ પડી હોય ત્યાં આપણે શું વાપરીશું? ધેર, બરોબર? ટી એચ ઈ આર ઈ, ધેર એટલે ત્યાં. દૂરની વસ્તુ દર્શાવવા માટે તમે શેનો ઉપયોગ કરશો? ધેર નો, બરોબર? એ બી કોની સાથે વપરાય? ધેટ સાથે. યાદ રાખવાનું છે તમારે બાળકો, ધીસ સાથે હિયર વપરાશે અને ધેટ સાથે શું વપરાશે? ધેર વપરાશે, બરોબર? પછી છે